અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાના કેસ મામલે સરખેજ પોલીસ સ્ટેશનનો કર્મચારી હત્યા કેસમાં આરોપી નીકળ્યો શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ કરી આરોપીએ સામાન્ય બાબતમાં વિદ્યાર્થીની હત્યા કરી હતી આખરે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પંજાબના સંગરૂરથી દબોચ્યો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ત્રણ ટીમો કેસનો ભેદ ઉકેલવામાં લાગી હતી દિવાળી સમયથી વિરેન્દ્રસિંહ રજા ઉપર ઉતરી ગયા હતા વર્ષ બે હજાર આઠ બે હજાર નવ બેચના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સંડોવણી બોપલ કેસમાં ખુલી છે અગાઉ આરોપી વિરેન્દ્રસિંહ કોલ સેન્ટરમાં પણ સંડોવણીમાં હોવાનું સામે આવ્યું આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા બાવડાના એદ્રોડા ગામનો વતની છે તો સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે નવીન જે પ્રકારથી પોલીસ સ્ટેશનનો કર્મચારી પોતે જ આરોપી નીકળ્યો છે અને ખૂબ જ જે ગંભીર આ જે મુદ્દો છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે આ મામલે શું અપડેટ્સ નવીન ડૂબના જે રીતે સમગ્ર મામલાની વાત કરીએ તો જે પોલીસ કોન્સ્ટેબલ છે વીરેન્દ્રસિંહ પઢેરિયા તે આ કેસની અંદર આરોપી નીકળ્યા છે ક્યાંક ને ક્યાંક જે અત્યારે આરોપીની જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે તે ઇન્ટ્રોગેશનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી જે છે તે આવેશમાં આવીને એટલે કે રોડ રેજનો જ મામલો છે તે ગાડી સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને આ વિદ્યાર્થીઓ જે રીતે ટકોર કરી કે સ્પીડમાં ગાડી ના ચલાવી જોઈએ જેના કારણે તે આવેશમાં આવીને અને હત્યા કરી હોવાનું તેને પોતે ખુલાસો પણ કરી લીધો છે જો કે અત્યારે આરોપી રસ્તામાં છે સંગરૂળ પંજાબથી આવી રહ્યો છે એટલે આવતીકાલ સવાર સુધીમાં તે અમદાવાદ આવી જશે ત્યારબાદ તેની વધુ ઇન્ટ્રોગેશન જે છે તે બોપલ પોલીસ કરશે કારણ કે બોપલ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ગુનાની અંદર બોપલ પોલીસ જે રીતે બિલકુલ નિષ્ફળ સાબિત થઈ છે અને કોઈ પ્રકારની તેમને સફળતા નહીં મળી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે માત્ર ત્રણ દિવસની અંદર આરોપીને પણ પકડી પાડ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આરોપી પકડાયો છે અને જેને પોતે કબૂલાત કરી છે તેના કરતાં સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી પાસેથી એટલે કે જે પોલીસ કર્મી તેની પાસે છરી પણ મળી આવી છે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર મામલો છે અને તેને લઈને પોલીસ છે ત્યારે તપાસ શરૂ કરી રહી છે જી જી બિલકુલ આપ જોડાયેલા રહેશો આપની પાસેથી વધુ વિગત પણ પ્રાપ્ત કરીશું તો હવે આગળ વાત કરીએ સ્વાર્થ માટે સેવા અમદાવાદના ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગ એક્શનમાં હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે

લુગના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખ્યાતિ જે આપણે હત્યા જ કહી શકાય કારણ કે આ જાણી જોઈને જે વ્યક્તિ સ્વસ્થ છે અને તેને જે રીતે હોસ્પિટલમાં લાવીને અને તેની તેનું ઓપરેશન કરીને હાર્ટનું અને તેનું મોતના ઘાટ ઉતાર્યા હોય તો એ કેસની અંદર આરોગ્ય વિભાગની જે ટીમે જે છે એફઆઈઆર દાખલ કરવા માટે ડ્રાફ્ટિંગ કરી ચૂકી છે અને થોડીક જ થણોમાં એફઆઈઆર નોંધાઈ પણ જશે કારણ કે એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એટલે કે સૌથી મોટી ખબર અત્યારે એ છે કે ખ્યાતિ હોસ્પિટલ જે કાંડ હતો તેની અંદર જે જવાબદાર અધિકારીઓ છે હોસ્પિટલના તેમની સામે નવા બીએનએસ કલમ પ્રમાણે જે છે તે કલમ પ્રમાણે એફઆઈઆર દાખલ થઈ રહી છે અને જે પણ લોકો અંદર દોષ્યો છે તેમની સામે સામે તમામ અપરાધ મનુષ્ય વધ એટલે કે જે ક્યાંક તમને ખબર હતી કે આ પ્રકારની ઘટનાને તે અંજામ આપશે તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું મોત થઈ શકે છે તેને લઈને તેમની સામે એફઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે કહી શકાય કે કાલ સુધી જે વાત હતી કે એડી પછી પેનલ પીએમ જે રિપોર્ટ આવશે પરંતુ સૌથી મોટી વાત છે કે પેનલ પીએમનો રિપોર્ટ પણ આવી ગયો છે અને ડોક્ટરની ટીમ

બિલકુલ ઉપના જે મેં કીધું એ પ્રમાણે કે જૂના કલમ પ્રમાણે તો આઈપીસીથી પરંતુ હવે જે નવો કાયદો આવી ગયો છે તેમાં બીએનએસ જે છે એટલે બીએનએસ જે કાયદો છે તેમાં કલમ વન ઝીરો ફાઇવ અને થ્રી થ્રી સિક્સ અંતર્ગત જે છે રાજ્ય સરકાર એફઆઈઆર નોંધાવશે એટલે કે આ કલમ એવી છે કે જે સેશન ટ્રાયલ ગુનો છે અને ક્યાંક ને ક્યાંક આમાં જામીન લાયક ગુનો નથી તો આ જે કાયદો છે તે કાયદાને લઈને નવી જે કલમ મેં કીધું એકસો પાંચ અને ત્રણસો છત્રીસ હેઠળ એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ડ્રાફ્ટિંગ થઈ ગયું છે અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે અડધોથી પોણો કલાકની અંદર નોંધ પણ થઈ જશે એટલે કહી શકાય કે ખ્યાતિ જે આખો કૌભાંડ હતો મોતનો મામલો હતો તેની અંદર આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે મદ અંશે ટૂંક સમયમાં માત્ર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે કે તેમની સામે એફઆઈઆર થઈ છે એટલે આ એક મોટી એક્શન કહી શકાય આરોગ્ય વિભાગની કે જે રીતે લોકોને જે પ્રધાનમંત્રી યોજના હેઠળ જે લાભ લેવા

બે થી ત્રણ વાર ડોક્ટરોને અપાઈ છે નોટિસ રિવ્યુ મીટીંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરાશે પીએમ જે યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ મળતો ન હતો સમગ્ર મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે તો એમાં જો કાર્ડની અમાઉન્ટ નો એક ઇશ્યુ સામે આવ્યો છે અને એઝ ઓફ નાઉ એમાં એક પ્રાથમિક તપાસ તો ચાલુ છે હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક્ટ લેવલ મીટિંગ થાય છે રિવ્યૂ મીટિંગ તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે જો એમાઉન્ટની રિકવરી છે એ અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ સામનો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે હવામાન રાજ્યવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર હવામાન વિભાગે કરી છે આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ લઘુત્તમ તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાઈ તો તેની પણ અસર થશે તક મોસમ ગયા છે और जो तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वा पूर्वानुमान दिया गया है इसमें अहमदाबाद में जो तापमान दर्ज किया गया है लघुतम तापमान है 19.5 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से अभी भी 1.80 डिग्री 1.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है जो अभी जो लघुतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान है તો હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ લધુત્તમ તાપમાન રાજ્યવાસીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે તો ચોમાસામાં વરસાદના કારણે સુરત મુંબઈ હાઇવેનું ધોવાણ થયું છે હાઇવેના રોડ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે હાઇવે બિસ્માર હાલતમાં છે જેના કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે છે એટલું જ નહીં હાઇવેના બિસ્માર રોડ રસ્તાઓને લઈને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોએ મુંબઈ એરપોર્ટ સુધી પહોંચવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકો ટોલટેક્સ ચૂકવતા હોવા છતાં હાઇવેના રોડ રસ્તાની હાલત દયનીય છે જેને લઈને

મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી વખત સર્વે હાથ ધરવામાં આવ્યો છે ચૌદ ગામોમાં આજથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ચૌદ ગામોના ખેડૂતો દ્વારા કામગીરી બંધ કરાવતા પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ દ્વારા સર્વે કરવાની બાહેનધરી આપવામાં આવી હતી ત્યારબાદ ત્રણ મહિનામાં બે વાર સર્વેની કામગીરી કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા આગેવાનો ખેડૂતો સાથે સિત્તેર કિલોમીટર સુધી ચાલી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ માટે સર્વે હાથ ધર્યો હતો પરંતુ લેખિત બાહેનધરી નહીં આપતા બાર નવેમ્બરે ફરી કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્યારી છે બાદમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી તેર નવેમ્બરે ફરી સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની બાહેંધરી આપી હતી જેમાં આજરોજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતોએ તંત્ર સમક્ષ પોતાની વિવિધ માંગોની પણ રજૂઆત કરી છે જેમાં પાક નિષ્ફળનું વળતર રોડ રસ્તાનું રિપેરિંગ જેવી માંગ કરી છે દિલ્હી મુંબઈ કોરિડોર જે છેલ્લા ત્રણ વર્ષથી વિવાદિત ચાલી રહ્યો છે કારણ કે જે અહીંયા જાલોદ તાલુકામાંથી પસાર થતો જે દિલ્હી મુંબઈ કોરિડોર છે તેમાં ચૌદ ગામમાં લોકો છે તેઓની સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી વારંવાર તંત્ર અને પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ એક પણ માંગ તેમાં પૂરી કરવામાં નથી આવી પાક ન્યુનિસિપાલ રોડ રસ્તા પાણી વીજળી જેવી અનેક જે મૂળભૂત સુવિધાઓ છે તે માંગણીઓ નહીં પૂરી કરવામાં આવતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નું છ સપ્ટેમ્બરના રોજ કામગીરી પણ બંધ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા જે કામગીરી શરૂ કરવા માટે તેઓને બાહ્યધરી આપવામાં આવી હતી સર્વે કરવામાં આવ્યા છે સર્વે કરાવ્યા બાદ પણ કોઈ પણ સર્વેની કામગીરી ચાલુ નથી થઈ ત્યારે આજે ફરી જે સર્વેની કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે આપણી સાથે અહિયાંના જે મુકેશભાઈ છે આગેવાન તેઓ સાથે વાતચીત કરીશું મુકેશભાઈ આજે જે કામગીરી ચાલુ કરવામાં આવી સર્વેની તે કયા પ્રકારની કામગીરી છે અને આવનાર સમયમાં જો આ સર્વેમાં કોઈ કામગીરી નિષ્ફળ થાય તો ત્યાર બાદ શું કરે ભાઈ કામગીરી તો દેખો છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારી જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એ બાબતે અમે માંગણી કરતા જઈને આવેલ છે અનેક આવેદનો અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી એક જ લોલીપોપ આપવામાં આવે છે કે ભાઈ નવું સર્વે થશે અને જે તમારી માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવશે અમે આ મુણધા ગામથી લઈને છેક ચાટકા ગામ સુધી પાંત્રીસુ સિત્તેર સિત્તેર કિલોમીટર બે બે વાર ચાલી અને એનું સર્વે કરાયું પણ આજ દિન સુધી અમારી જે માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવેલ નથી હવે ફરી અમે લડી લેવાના મૂળમાં તારીખ બાર બાર નવેમ્બરના રોજ અમે આ હાઈવે બંધ કરાવી દેવાની ધમકી આપી એટલે ફરીથી મિટિંગ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં થઈ અને એવું નક્કી થયું કે ભાઈ તેર નવેમ્બરના રોજથી નવે સદી સર્વે કરવામાં આવશે અને જે પણ તમારી મૂળભૂત સુવિધા આવી છે એને પૂર્ણ કરવામાં આવશે એ માટે આજ રોજ તારીખ ના રોજ મુરદા ગામથી લઈ અને છાણ ગામ સુધી આ સર્વેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે બિલકુલ કહી શકાય કે જે અત્યારે દિલ્હી મુંબઈ કોરિડોર કાઇ જે હાઈવે છે તેમાં ત્રીજીવાર સર્વે થઈ રહ્યું છે અને ત્યારબાદ પણ જે કામગીરી છે તે ચાલુ કરવામાં આવશે કે નહીં આવે તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે સૌરફ ગલોત મ્યુઝિક ગુજરાતી દાહોદ તો રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો કેર વધી રહ્યો છે છેલ્લા બે દિવસમાં બે લોકોના મોત થયા છે છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના સોળ જેટલા કેસ નોંધાયા છે બોટાદના રહેવાસી એકવીસ વર્ષ અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે રાજકોટમાં રહેતી દસ વર્ષે બાળકીનું ડેન્ગ્યુનો રિપોર્ટ આવે તે પૂર્વે જ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને આ વર્ષે પ્લેટલેટ જે છે એમાં ડિક્લાઇનિંગ ટ્રેન એટલે ખૂબ જ ઝડપથી એના કણો કે પ્લેટલેટ છે ખૂબ જ ઘટી જાય છે અને ઘણી વખત કોમ્પ્લિકેશન એટલે કે એમ્બરેજિક ફીવરમાં ડેન્ગ્યુ છે એ કન્વર્ટ થતો જોવા મળે છે આ વખતની સ્ટ્રેનમાં પ્રાણઘાતકતા ઘણા કિસ્સામાં જોવા મળે છે અન્ય સમાચાર અમરેલીથી અમરેલી જિલ્લામાં વનરાજાએ નેશનલ હાઇવે પર મારી લટાર ભાવનગરના સોમનાથ નેશનલ હાઇવે ઉપર બે ડાલા મથા સી રોડ પર આવી ચડ્યા રાજુલાના ચાર ચારનાળાથી કાગવદર હાઇવે પર રાત્રિના સમયે સિંહોનો રોડ ક્રોસ કરતો વીડિયો વાયરલ થયો છે રોડ પર વાહનોની દોડધામ વચ્ચે સિંહોની રોડ ક્રોસ કરવાની ઘટનાથી સિંહોના મોતનું અને વાહન ચાલકોના અકસ્માતનું જોખમ વધ્યું છે હવે વાત કરીએ લીલી પરિક્રમાની તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે ન્યૂઝ એટીને પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી આ સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય અહીં જોવા મળી રહ્યો છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ઠેર ઠેર કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર સતત અન્ન ચાલી રહ્યા છે અહીં આવતા જે શ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે આ બેન આપ ક્યાંથી આવ્યા છો અમે વાવડી થી વડોદરા ભાવનગર અલગ અલગ શહેર માંથી આવ્યા છો કેટલા કેટલા સમય વર્ષો થી તમે આ ક્ષેત્ર માટે આવી રહ્યા 3 વર્ષ થી 3 વર્ષ ના અનુભવ તમે છો હા અમે આ જો આ ઢોકળા બનાવી રોજ છે રોજ અમારે 1000 કિલોમીટર લેટર વહી જાય રોજ વધે કરવું એ થી વધે ઘટે નહીં અને બધા નિસરે ને તાણી કરીને સમાડવાના પરાણે સમાડવાના તે લોકોને અમારે રોજે ત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે કે જેટલા પણ અનછેત્રો ચાલે છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ના ના કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ગયું ને આવો 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 કરીને પ્રેમથી કે મળે તમને સૌને આનંદ છે સૌ લાઈવ લાવીમ ઢોકળા બધા સ્વાદિષ્ટ ચટણી બે જાતની ચટણી ગ્રીન ચટણી એક એકસો ચટણી રોજ જે પછી ક્યારેક પૂર થઈ ગયા લાવો ગરમ જ લાવો કોઈ ઠંડુ તો ઢોકળું જ નહીં

અને અમારી ટીમ બહુ કામ કરે બહુ સરસ કામ આપે છે બધાયને નાસ્તો આય બહુ સરસ કરાવવાના बिहारी ની વ્યવસ્થિત બધું તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય સાથે જ ભજન અહીં જોવા મળે છે ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ న్యూઝ 18 ગુજરાતી જુનાગઢ ગિરનારની છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે છે ત્યારથી અલગ અલગ પળાવો છે તે આવતા હોય છે લોકો વિરામ કરવા માટે આરામ કરવા માટે પણ બેસતા હોય છે સાથે જ અંધક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું પરંતુ જેના નસીબમાં હોય છે તે જ પરિક્રમા કરતા હોય હોય છે લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા વર્ષો કેટલા લોકો એવા હોય છે કે જે પચીસ વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે દાદા છે સિત્તેર વર્ષના છે પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ એ છત્રીસ કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે દાદા કે ક્યારે શરૂ કરી હતી મારે મારે આ છવ્વીસમી પરિક્રમા શરૂ થાય પૂરી થાય છે અને સિત્તેર વર્ષની મારી ઉંમર થઈ છે એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પેલા અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નતું ઓછો ઓછો માણસો હતા અમે શરૂઆત મેં કરી ત્યારે પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ બહુ મળે છે પણ પરિક્રમા કેમેરામેન શ્રેણી મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા સીઆર પાટીલે સ્વામિનારાયણ સંપ્રદાયના વખાણ કરતા કહ્યું કે દુનિયાભરમાં મંદિર બનાવવાનું લોકોમાં સંસ્કારનું સિંચન કરવાનું વ્યસનમુક્ત કરવાનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે મંદિર પરિસરમાં પાણીના સંગ્રહ માટે બોર બનાવવા પણ સીઆર પાટીલે આગ્રહ કર્યો કાર્યક્રમમાં ભાજપ સાંસદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા વિજય પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ સંવિધાન સંપ્રદાય છે ખેડાના વડતાલ મંદિરમાં દેવોને સોનાના વાઘા પહેરાવાયા વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે દરેક શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના બસ્સો વર્ષ પૂર્ણ થતાં ભગવાનને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા આઠ પોઈન્ટ પચાસ કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કરાયા આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા છે આવાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે આવાઘા તૈયાર કરવા માટે અઢાર મહિના સુધી એકસો ત્રીસ કારીગરોએ દિવસના બાર કલાક કામ કર્યું હતું સુરતના કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે તો બીજી તરફ વંદે ભારત રાજધાની શતાબ્દી અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનોના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધી વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે સિલ્સ સિટી તરીકે ઓળખાતા સુરતનો સૌથી મોટો ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાડી અને ડ્રેસ મટીરિયલ દેશના અલગ અલગ ખૂને સુરતથી તૈયાર થઈને જાય છે અત્યાર સુધી સાડી અને ડ્રેસ વેચવા માટે ફિલ્મ કલાકારો ક્રિકેટરોના ફોટા મૂકવામાં આવતા હતા પણ સુરતના એક વેપારીએ ભારત દેશની ટ્રેનોના ફોટા લગાવ્યા છે દરેક સાડીને એક ટ્રેનનું નામ આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજધાની હોય કે પછી વંદે ભારત હોય કે બુલેટ ટ્રેન હોય તમામ પ્રકારના ફોટા સાથેની ટ્રેનો अपनी नाम पर साड़ी तैयार करवाई अपनी व्यापारियों से ललित शर्मा शर्मा जी बताइए ट्रेनों के नाम क्यों दिए गए इतने दिन तक सभी जितने भी ब्रांड है बड़े बड़े वो सब अपना जो प्रोडक्ट का नाम जो है वो या तो हीरो हीरोइन के नाम पे रखते हैं या सेलिब्रिटी या फिर फिल्म के नाम पे रखते हैं सीरियल के नाम पे रखते हैं लेकिन वो एक चीज़ कॉमन है उस कॉमन चीज़ के अलावा अगर कोई चीज़ ज़्यादा फेमस है इंडिया के अंदर तो वो ट्रेन का ट्रेन क्योंकि सबको जोड़ती है और दूसरा अभी त्यौहार के सीजन के अंदर ट्रेन का विशेष महत्व है लोग पड़ा पड़ी रहती है टिकट के लिए और सबको हर ट्रेन का नाम मालूम रहता है तो जैसे सेलिब्रिटी का नाम मालूम है जैसे फिल्मों का नाम मालूम है वैसे ही ट्रेनों का नाम सबको मालूम है इसके लिए ट्रेन का नाम दे करके साड़ी बनाई गई यह सब दिल्ली से जितनी भी राजधानी चलती हैं आज की डेट में उनके बारे में जानकारी मिलती रहती है लोगों के बारे में